આ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.14 જોવાના છે જો એની રકમ શું આપી છે એક બંદર પર હવા 72 કિલોમીટર પર અવર ની ઝડપથી વહી રહી છે આ બંદર પર ઉભેલી નૌકા પર લગાવેલો એક ઝંડો એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે તો જો નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવર ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પરનો જે ઝંડો છે એ કઈ દિશામાં ફરકશે હવે સમજો અહીંયા પહેલા તો આપણે દિશાઓ નક્કી કરી લઈએ અહીંયા આ છે ને ઉત્તર દિશા આ દક્ષિણ દિશા આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા હવે અહીંયા બંદર પર કોઈ એક નૌકા ઊભી છે બરોબર હવે એ નૌકા અહીંયા ઊભી હોય એ નૌકા પરનો નૌકા પર જે ઝંડો લગાવેલો છે એ નોર્થ ઈસ્ટ આ નોર્થ અને ઈસ્ટ એની વચ્ચે ફરકતો હશે નોર્થ ઈસ્ટ દિશામાં મતલબ બંનેની વચ્ચે આમ ફરકે છે એનો અર્થ એવો તો કે ખાલી પવનનો જે વેગ છે નૌકા પરના વિન્ડ વિન્ડ એટલે પવન એનો વેગ આ દિશામાં હશે બરોબર અને આ પવન કેટલા વેગથી ફૂંકાઈ રહ્યો છે 72 કિલોમીટર પર આવર એટલે આનો વેગ છે અહીં VW સદિશ એનો માન એ 72 કિલોમીટર પર ફરીથી સમજો એક બંદર પર હવા 72 કિલોમીટર પર અવર થી ફૂંકાઈ રહી છે આ નૌકા પર ઉભેલ સોરી આ બંદર પર ઉભેલ નૌકા માં લગાવેલો ઝંડો એ નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે તો પહેલા બોટ અહીંયા ઊભી હતી નૌકા એટલે બોટ એના પરનો ઝંડો આ દિશામાં ફરકે છે મતલબ પવન આ દિશામાં ફૂંકાતો હશે હવે શું કરે છે બોટ ઉત્તર દિશામાં બોટ જે છે એ ઉત્તર દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે અને કેટલા વેગથી ગતિ કરે છે બોટ ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવર 51 કિલોમીટર પર અવર થી ગતિ કરવાનું શરૂ કરે છે તો હવે બરોબર સમજો બોટ ગતિ કરે ત્યારે બોટની સાપેક્ષે હવાનો વેગ પહેલા ખાલી હવાનો વેગ આ દિશામાં હતો પણ હવે બોટની બોટ ગતિ કરતું હોય તો બંને ગતિમાં છે અને એ વખતે બોટની સાપેક્ષે હવાનો વેગ કઈ તરફ છે નક્કી કરવો પડે તો અહીંયા જો બોટની સાપેક્ષે હવાનો વેગ જ્યારે બંને પદાર્થો એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે અહીંયા સાપેક્ષ વેગ ધ્યાનમાં લેવો પડે અને હવાનો વેગ બોટની સાપેક્ષે જે દિશામાં છે એ દિશામાં ઝંડો ફરકતો હશે તો પહેલા જો હવાનો એટલે વિન્ડ એટલે પવન નો બોટની સાપેક્ષે વેગ આ રીતે લખાય તો VW - VB તો બોટની સાપેક્ષે હવાનો વેગ કઈ દિશામાં હોય તો એના માટે એક કામ કરો VW તો VW તો આરો પછી -VB એટલે માઇનસ લેવો હોય તો એની વિરુદ્ધ દિશામાં તમારે બતાવવો પડે જો આ -VB હવે આ બે ની બાદબાકી મતલબ પરિણામી સદિશ એટલે આનો સરવાળો સરવાળા માટેનો પરિણામી સદિશ આ રીતે લખાય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની લીટી સમાંતર બાજુ ચતુષ્કોણમાં આની સંલગ્ન બાજુ તમે અહીંયા દોર દો આ અને આની સંલગ્ન બાજુ અહીંયા દોરો આ રીતે આ શું થઈ ગયું જો આની સંલગ્ન બાજુ અહીંયા એટલે VW થઈ ગયો આ શું થઈ ગયો VB થઈ ગયો -VB તો પરિણામી સદિશ શું આવે તો પરિણામી સદિશ આ તરફ આવે અને એનું શું લખાય VW - VB આ બેનો સરવાળો એકનો પૂછ જો આનો પૂછ અને આનો સીટ જોડી દો પહેલા સદિશનો પૂછ અને બીજા સદિશનો સીટ તમે અહીંયા જો આ પહેલાનો આનો આનો એકનો પૂછ અને બીજાનો સીટ આ જોડો એટલે બેનો સરવાળો થાય એટલે આ પરિણામી સદિશનું શું કહેવાય
तो बोटनी सापेक्षे बोटनी सापेक्षे पवन नो वेग એટલે પવન આ તરફ ફૂંકાતો હશે તો બોટ ગતિ કરવાનું શરૂ કરે ઉત્તર દિશામાં પછી પવન આ તરફ ગણાય એની ગતિની સાપેક્ષે વેગ આ દિશામાં આવે માટે જંડો આ તરફ ફરકાતો હશે તો આપણે અહીંયા દિશા શોધવાની છે જો આ કેટલા ખૂણે હશે એ આપણે નક્કી કરવાનું છે તો કેવી રીતે નક્કી કરી શકે અહીં VW અને માઇનસ વીબી વચ્ચેનો કોણ થીટા છે અને કેટલો થાય થીટા એટલે જો આ ટોટલ 90 થાય સમજજો બરો આ ટોટલ આટલો ખૂણો નક્કી કરવાનો છે VW અને વીબી વચ્ચેનો કોણ સમાંતર બાજુ ચતુષ્પદની એમાં આ બે સદિશ વચ્ચેનો કોણ તો આ 90 થાય જો આટલાથી આ કોણ 90 અને આ 45 થાય નોર્થ ઈસ્ટ દિશામાં એટલે બંનેની વચ્ચે વચ્ચે હોય તો 90 ના બે ભાગ એટલે 45 થાય અને આ 90 થાય એટલે ટોટલ 135 ડિગ્રી ખૂણો થાય થીટા ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી બરોબર થીટા ઇઝ ઇક્વલ ટુ 135 ડિગ્રી છે હવે આ પરિણામી સદિશ જે આવ્યો આ બંનેનો પરિણામી સદિશ એ સદિશ એ આ શરૂઆતની જે દિશા હતી એની સાથેનો ખૂણો આપણે આલ્ફા ધારી લઈએ તો હવે tan આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર હવે યાદ કરો આપણી લીક શું છે હવે જો ફરીથી બતાવો બે સદિશ હોય આપણી પાસે એ સદિશ આ એ સદિશ છે અને આ બી સદિશ તો આનો પરિણામી સદિશ કેવી રીતે મળે આપણને આ રીતે બંનેની વચ્ચે બરોબર આનો પરિણામી સદિશ હવે બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ પરિણામી સદિશ એ પહેલા સદિશ સાથે બનાવેલો ખૂણો કેટલો જેને આપણે આલ્ફા કહીએ પરિણામી સદિશનો કોઈ એક સદિશ સાથેનો ખૂણો તો કેમનો લખાય tan આલ્ફા બરાબર આની સાથેનો ખૂણો લેતા હોય તો આ સદિશનો સાઈન ઘટક b sin થીટા અપોન આ સદિશ વત્તા એમાં બીજા સદિશનો કોસ ઘટક એટલે સદિશ એ જેની સાથે ખૂણો આપણે લેવાનો હોય શોધતા હોય તો ઓપોઝિટ સદિશનો સાઈન ઘટક કોસ ઘટક અને એ સદિશનો ખાલી એટલે મૂલ્ય એટલે શું લખાય tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a plus b cos થીટા તો અહીંયા જો આ પરિણામી સદિશ એ આ પહેલા સદિશ સાથે બનાવેલ ખૂણો તો તમારે અહીંયા આના ઘટક લખવાના એટલે શું લખાય જોજો તો tan આલ્ફા બરાબર VB sin થીટા અપર VW plus VB cos થીટા બરોબર ચલો VB બરાબર તો VB બરાબર કેટલા છે તો બોટનો વેગ છે 51 અને sin થીટા એટલે 135 પછી VW કેટલા બો 72 VW પવનનો વેગ વત્તા VB 51 cos 135 cos 135 હવે બંનેની કિંમત હું અહીંયા સાઈડમાં લખી દઉં છું ધ્યાનથી sin 135 એટલે sin 90 વત્તા થીટા લખાય 90 વત્તા 45 ડિગ્રી 135 એટલે 90 વત્તા 45 એટલે 135 થઈ જાય હવે 90 હોય તો વિધેય બદલાઈ જાય 90 હોય તો sin નો cos થઈ જાય cos 45 અને કરું ચરણ તો 90 વત્તા થીટા એટલે બીજું ચરણ બીજા ચરણમાં તમને આ બધી વસ્તુ આગળ બેઝિક મેથેમેટિક્સમાં મેં બતાવેલી છે 90 વત્તા થીટા એટલે cos થીટા અને બીજા ચરણમાં sin જે છે પ્લસ થાય અને cos 145 ની કિંમત વાના પર મૂકો એ જ રીતે આની કિંમત પણ લઈ આવ્યા cos 135 cos 135 અબ cos 135 ની કિંમત cos 90 વત્તા 45 હવે cos 90 છે એટલે વિધેય બદલાઈ જાય sin 45 અને cos વિધેય બીજા ચરણમાં માઇનસ એટલે માઇનસ 1 / √ 2 બરોબર ચલો તો અહીંયા કિંમતો મૂકી દઈએ આપણે 51
साइन 135 साइन 135 की कीमत कितनी आई जो तो 1/√2 અહીંયા 72 અને આની કિંમત માઈનસ 51 1/√2 અને જો તમે આનું કેલ્ક્યુલેશન કરશો આનો રૂટ 2 નો લસાઅ લઈ લો અથવા રૂટ 2 એટલે 1.41 લખી લો પછી અહીંયા નીચે 1.41 વડે ભાગી નાખો કેલ્સી વડે આનું સાદુરૂપ આવશે 1.0039 આવશે એટલે tan આલ્ફા બરાબર આટલા થશે તો આલ્ફા બરાબર શું થાય આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1.0039 અને નેચરલ ટેન્જન્ટમાં આની કિંમત તમે જોશો તો નેચરલ ટેન્જન્ટમાં આની કિંમત તમારે 45.1 ડિગ્રી મળશે એનો અર્થ શું થયો કે પહેલા બોટ અહીંયા સ્થિર હતી સ્થિર બોટ હતી ત્યારે પવન આ દિશામાં ફૂંકાતો હતો નોર્થ ઈસ્ટની વચ્ચે જ્યારે બોટ ગતિની શરૂઆત કરી એટલે બોટની સાપેક્ષે પવન હવે આ દિશામાં ફૂંકાયો તો હવે એ કેટલા ખૂણે ફૂંકાયો હતો તો 45.1 આ તરફ ફૂંકાય છે તો પહેલા 45 ના ખૂણે ફૂંકાતો હતો પવન અહીંયાથી આ 45 નો ખૂણો હતો પૂર્વ સાથે 45 ના ખૂણે પવન હતો એટલે પહેલા જે ઝંડો છે આ દિશામાં ફરકતો હતો બોટ ગતિની શરૂઆત કરી ત્યારે આ દિશામાં ફરકે છે એટલે 45.1 આમ નીચે તરફ તો પૂર્વ સાથે લગભગ 1 ડિગ્રી ના ખૂણે 45.1 માંથી 45 વાત કરો એટલે જો પૂર્વ સાથે ઝંડો જે છે એ 45.1 માંથી 45 બાદ કરો એટલે 1 ડિગ્રી ના કોણે ફરકે છે એટલે કેવું કહેવાય એટલે કે પૂર્વ તરફ ફરક તો હશે એટલે એની દિશા પૂર્વ તરફ હશે તો આ રીતે આ દાખલો બની શકે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ